નમસ્કાર. ધોરણ સાત ના સંસ્કૃત વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ સાત ના સંસ્કૃત વિષયમાં જેમ ધોરણ છ માં આપણે ભણ્યા હતા, સૌથી પહેલા સંસ્કૃત વિષયનો પ્રારંભ કરીએ. પૂર્વે પ્રાર્થના સ્વરૂપે જે વંદના ચેપ્ટર આપવામાં આવ્યું છે એના શ્લોકો અને એના અર્થોનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ શીખીશું અને ત્યારબાદ એના અર્થોને સમજીશું. સૌથી પહેલો જે શ્લોક છે એ છે યાદેવી સર્વભૂતેષુ પંચમહાભૂતમાં જે દેવી વિદ્યા રૂપેણ સંસ્થિતા, સર્વભૂતેષુ એટલે બધા જ ભૂતમાં, ભૂત એટલે પંચમહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે છે, એ પંચમહાભૂતમાં વિદ્યા રૂપેણ વિદ્યાના રૂપમાં સંસ્થિતા કે બિરાજમાન છે એવી દેવીને નમો નમઃ નમસ્કાર. નમસ્તસ્ય તસ્ય એટલે તેમને નમઃ નમસ્કાર, એમ વારંવાર નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય એટલે કે વારંવાર 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 એને નમસ્કાર કરવામાં આવ્યા છે. જે દેવી બધા જ પ્રાણીઓમાં વિદ્યા રૂપે બિરાજમાન છે એવી મહા સરસ્વતીને